ફરી ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત આજે પણ પવનને કારણે ઠંડીનો પારો ગગડી શકે છે ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે કાતિલ ઠંડા પવન ફૂંકાતા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે હજુ એક દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે આવતીકાલથી ઠંડીનું જોર ઘટી શકે છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે હજુ ત્રણ દિવસ ઠંડી ધ્રુજાવશે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયા બાદ લોકો હજુ ત્રણ દિવસ ઠંડીનું જોર લોકોને અનુભવ જોવા મળશે અંબાલાલની આગાહી પ્રમાણે બાર ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના સમય દરમિયાન તાપમાન ઘટશે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે પંદર થી સોળ ફેબ્રુઆરીના રોજ ફરી તાપમાન વધી શકે છે ધીરે ધીરે પંદર ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે અને ઉનાળુ પાકનું વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે જ્યારે બાર થી પંદર ફેબ્રુઆરીના બંગાળના ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળછાયું વાતાવરણ રહેશે હવે વાત આણંદની આણંદમાં વધુ એક નશાબાજનું કારસ્તાન સામરખા ચોકડી નજીક નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો બાઇક અને સાયકલ ચાલકને અડફેટે લીધા સ્થાનિકોએ બંનેને ઝડપી પોલીસને સોંપ્યા છે કાર ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો કારમાં સવાર અન્ય એક યુવક પણ નશાની હાલતમાં હોવાનો દાવો છે આણંદમાં નવ દિવસમાં ત્રણ ઘટનાઓ બની પહેલી ફેબ્રુઆરી આઠ ફેબ્રુઆરીએ પણ આ જ રીતે અકસ્માત સર્જાયો હતો અને આ ત્રીજો બનાવ હવે સામરખા ચોકડી પાસે બન્યો જ્યાં એક નશાબાજે એક સાયકલ સવાર અને બાઇક સવારને અડફેટે લીધા નશાની હાલતમાં હોવાનો દાવો છે અગાઉ એક ફેબ્રુઆરીએ નાવલી પાસે નબીરાએ અકસ્માત સર્જી સાત લોકોને અડફેટે લીધા હતા જે પૈકી ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો હજુ હજુ ગતરોજ જ આરોપી જેનિશને જેલના સળિયા પાછળ ધકેલાયો છે જ્યારે આઠ ફેબ્રુઆરીએ એ જ વિસ્તારમાં ભર વધુ એક દારૂડિયાએ નશામાં ચૂર થઈ એક બાઇક ચાલકને અડફેટે લઈને ઘાયલ કર્યો હતો જેની કારમાંથી દારૂ પણ મળી આવ્યો અને હવે ફરી આણંદની સામરખા ચોકડી નજીક નશાની હાલતમાં બનાસકાંઠાના સુઈ ગામ ભાભર નેશનલ હાઈવે નજીક ભારતમાલા રોડ પર જોરાવર નજીક કાર પલટી ખાઈ ગઈ છે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હોવાનું અનુમાન છે કારમાં સવાર ત્રણ માંથી બે લોકો ફરાર થઈ ગયા છે એક વ્યક્તિને લોકોએ ઝડપી પાડ્યો છે પલટી ગયેલી કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલ પણ મળી આવી છે તો તસવીર સુઈ ગામ ભાબર નેશનલ હાઈવે નજીકની છે જોરાવરગઢ નજીક આ કાર પલટી ખાઈ ગઈ છે અને આ કારમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો પણ મળી આવી છે બે લોકો ફરાર થઈ ગયા છે જ્યારે એક વ્યક્તિને લોકોએ પકડી પાડ્યો છે ગોધરામાં સરકારી વાહનોનો દુરુપયોગ થવાના દ્રશ્યો સામે આવ્યા એસટી વિભાગના સરકારી વાહનનો દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું એસટી વિભાગના વેક્યુમ વાહન પાછળ ખાનગી કારને ટોઈંગ કરીને લઈ જવામાં આવતી હોવાના વિડીયો વાયરલ થયા જાહેર માર્ગ પર સરકારી વાહન પાછળ ખાનગી વાહન બાંધીને લઈ જવાતું હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો જોકે આ ખાનગી કાર કોની હતી અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહી હતી એ પણ તપાસનો વિષય છે વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટના મામલે ત્રણ આરોપીઓએ કોર્ટ સમક્ષ જામીન અરજી કરી આરોપી નેહા દોશી તેજલ દોશી અને જતીન દોશીએ કોર્ટ સમક્ષ જામીન અરજી મૂકી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આરસી કોડેકરે જામીન નહીં આપવા કોર્ટમાં દલીલ કરી ભોગ બનનારા પરિવારો તરફથી સિનિયર વકીલે પણ ઊંડાણપૂર્વક તથ્યો રજૂ કર્યા દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે ત્રણેય આરોપીઓની જામીન અરજી ફગાવી હતી બાળકો અને શિક્ષકો આ કાંડમાં જે મૃત્યુ પામ્યા છે એમાં હજુ એમની પ્રથમ પુણ્યતિથિ પણ આવેલી નથી તેવામાં જ્યારે પ્રથમ તબક્કાની તપાસ ચાલતી હોય તપાસ પેન્ડિંગ હોય એવામાં આ લોકોને જામીન ન અપાઈ ન આપી શકાય અનેક કારણો અમે નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ મૂક્યા અને તથ્યો જે નામદાર કોર્ટ સમક્ષ મૂક્યા એ તમામ બાબતોને દલીલોને ધ્યાનમાં રાખીને નામદાર સેશન કોર્ટે ત્રણે ત્રણ જામીન અરજી રદ કરી છે ભરૂચના અંકલેશ્વરમાં આદર્શ નિવાસી કુમાર શાળાના બાળકોને હેરાનગતિ થતી હોવાનું સામે આવ્યું બાળકો ઠંડી વચ્ચે પોતાના રૂમથી બહાર આવી ધરણા પ્રદર્શન કર્યું છેલ્લા કેટલાક દિવસોથી બાળકોને જાતિ વિષયક શબ્દો બોલી મારવાની ધમકી અપાતી હોવાનો બાળકો તરફથી આરોપ લગાવાયો છે